વર્ષના વિદ્યાર્થીઓને પણ શીખવા માંગુ છું. ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ આગળના વિડીયોમાં આપણે જોયું એ પ્રમાણે એ ચેપ્ટરની અંદર અવયવ ગુણાકારની રીતે દર્શાવો એ રીતે આપણે શીખીશું. પહેલી સંખ્યા છે 140. 140 એ કઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણને મળશે? એટલે કે 70 × 140. 70ના અવયવ પાડીશું તો આપણને 35 × 70 થશે. 7 × 5 = 35. આ રીતે આપણે જોઈએ તો 140ના અવયવ 2 એટલે કે આ 2, આ 2, 5 અને 7. એટલે કે 2 × 2 એટલે 2 નો વર્ગ, × 5 અને × 7. આ એનો આપણો અવયવ ગુણાકારની રીતે આ રીતે દર્શાવી શકીએ. ગુણાકારની રીતને વૃક્ષાકારની રીત પણ કહી શકાય છે. બીજો આપણો દાખલો જોઈએ 156. 78 × 156, 39 × 78, 13 × 39. એટલે કે 156 = 2 × 2 × 3 × 13, એટલે કે 2 નો વર્ગ × 3 × 13. આ રીતે 156નો જવાબ એ ગુણાકારની રીતે હવે મળી જશે. એના પછી જોઈએ 3825, એટલે કે 1275 × 3 કરીશું તો આપણને 3825 મળશે. તો 1275 એટલે 1275ના અવયવ પાડવા માટે 425 × 3 કરીશું તો આપણને 1275 મળશે. 425ના અવયવ પાડવા માટે 85 × 5 કરીશું તો આપણને 425 મળશે. અને 85ના અવયવ પાડવા માટે 17 × 5 = 85 થશે. આ રીતે 3 × 3 × 5 × 5 × 17, એટલે કે 3 નો વર્ગ × 5 નો વર્ગ × 17. આ રીતે આપણને 3825નો અવયવ ગુણાકારની રીતે દર્શાવી શકાય. એના પછીનો દાખલો 5005 છે. એટલે કે 5005 ભાગ્યા 5 કરીશું તો આપણને 1001 મળશે, અથવા તો 1001 × 5 કરી દો આપણને 5005 મળશે. હવે 1001ના અવયવ પાડવા માટે 143 × 7 કરીશું તો આપણને 1001 મળશે, અથવા તો 1001 ભાગ્યા 143 કરીએ તો આપણને 7 મળશે. 143ના અવયવ જોઈએ તો 13 × 11 કરીશું તો આપણને 143 મળશે. એ આ રીતે 5005ના અવયવ 5 × 7 × 11 × 13 મળશે. એટલે આ એનો અવયવ ગુણાકાર રીતે દર્શાવી શકાય. હોમવર્કની આપણે અંદર જોઈએ તો 336ના અવયવ ગુણાકાર રીતે પાડવાના છે, 54ના અવયવ ગુણાકાર રીતે પાડવાના છે, 8052, 5753, 8955, 7575, 9285, 7872, 5057, 3535. આ બધું એ વિદ્યાર્થી મિત્રો લેસનની અંદર તમારે કરવાનું છે. અવયવ ગુણાકારની રીતે દર્શાવવું એટલે વૃક્ષાકારની રીતે દર્શાવવું એ પણ ગણી શકાય. આપણે જોઈ શકીએ છીએ એને આકૃતિ દાખલો પડ્યો છે, પણ વૃક્ષના આકારની રીતે ગણેલો જોવા મળે છે. એ રીતે આપણે અવયવ પાડી શકીએ. એટલે અવયવ ગુણાકારની રીતે આ રીતે પાડી શકાય. એમાં માત્ર શું કરવાનું છે, અહીંયા આપણે જવાબ મેળવવા માટે 140 તો 140 એ આપણે જોઈ શકીએ છીએ કે એકમનો અંક 0 છે. હંમેશા ભાગવા માટે કઈ સંખ્યાને ભાગી શકાય તો એના માટે એકમનો અંક એ પ્રથમ વસ્તુ. દાખલા તરીકે એકમનો અંક જો 2, 4, 8 અને 0 આપતો હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય, એટલા માટે 2 મળે છે. એટલે કે 70 × 2 કરીશું આપણે 140 મળશે. એ જે આગળ જોઈએ 70 છે તો એકમનો 0 છે તો એ સંખ્યા પણ 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે 70 ભાગ્યા 2 કરીશું તો આપણને કેટલા મળશે? 35 મળશે. અહીંયા એકમનો 5 છે
जो एकम नंबर पांच होने पांच वडे निशेष भागी शक एट्ले कि पैंतीस भाग्या पांच करीशू तो आपने के सात मैं इतने आ रीते बे गुणिया बे गुणिया पांच गुणिया सात एट बे वक्त आया है एट बराबर गुणिया पांच गुणिया सात आ रीते गुणाकार रीते हो मेरी शक है।